અનામતના કાયદામાં ફેરફાર કરવાના વિરોધમાં ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ઓબીસી એસટી એસટીની અનામત ખતમ કરવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હોય જેના વિરોધમાં ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. રજૂઆતના સંદર્ભમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં ખાલી પડેલી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઉચ્ચ જાતિના 15 પ્રોફેસરોની નિમણૂક કરાઈ હોવાનું રજૂઆત વેળા ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પાર્ટી ભાજપા પાર્ટી અને 31/1/2024 માં જે આસિસ્ટન્ટ પ્રોફેસર વિભાગનું જે ઇન્ટરવ્યુ બાજુ છે તેમાં વસ્તીના પ્રમાણમાં સંવિધાનમાં જોગવાઈ છે. એક જ જાતિના 15 ગામો છે અને તમામ જાતિનો અન્યાય થયો છે. તમારા માધ્યમથી સરકારને એક અમારો અવાજ પોગે અને આ ભેદભાવયુક્ત જે ઓર્ડર છે એ રદ થાય અને ફરીવાર એ તમારે એ તમે રજૂઆત કરવા માંગે છે. અને જે દેશમાં જાતિવાદ ચાલુ હતો છે આ દેશ છે જાતિવાદે તોડ્યો છે. એટલે અમારી તમને માંગણી છે, કલ અમારે એવા સંગઠન વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા લખેલા છે. કઈ કયા લોકોની શી લખ્યા છે આશા રાખી છે. અમારો અવાજ છે રાજ્યપાલ સુધી.